નમસ્કાર મારા વાલા, રેડિયો સિટી જોક સ્ટુડિયો માં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. ગુડ મોર્નિંગ કાકા. કઈ હતો લા, તું ક્યાંનો તને હોતો તો? અરે આ નવો વોચમેન આવ્યો ને આપણી ઓફિસ માં, તેની સાથે વાતો કરતો તો. શું હાઇટ છે માણસની કાકા? 7.4. 7 ફૂટ 4 ઇંચ એમ? યસ. એટલે તમારે હું એની પાસે જાડા ઉતરાવડાવવા છે? ના ભાઈ ના. મારું આટલી હાઇટ તો કઈ રીતે હોય યાર? વાત કરતા હોય તો ટોપી પડી જાય આપડી તો. મને બતાય તો ખરો માણસ, કાચમાંથી બતાય ને. આ પેલો ઉભો જો. ઓહો, આ તો કુતુબ મિનારની ઝેરોક્સ લાગે છે. કહું છું ને 7.4. આની સાથે આપણે ચાલવા નીકળીએ ને તો આપણને પથ્થર વાગે, પણ આને પક્ષી અથડાય. કહીને તમે મળી લેજો એને શાંતિથી પછી. ના, આને મેં ઉત્તરાયણમાં સાથે લઈ જઈશ. ઉડતી પતંગો લૂંટી કાઢશે આ તો. અરે બહુ મસ્ત માણસ છે કાકા. આને છે ને બિચારાને એક જ તકલીફ હોય, આટલી હાઇટ હોય ને એટલે માથા તરફ અલગ ટેમ્પરેચર આવે અને ઘૂંટણ તરફ અલગ ટેમ્પરેચર આવે. સીઝન નું એક સરખું એટમોસ્ફિયર એને ના મળે. એવું ના હોય યાર કાકા. તું સોંગ વગાડ ને, હું એને પૂછીને આવ્યો. આ દિવાળીમાં પેલા માળિયા પરથી પેટીઓ ઉતારવાની છે, મારો હારો આ તો ઉભા ઉભા પેલા જીરાફ ની પપ્પી લઈ લે. નહીં જાઓ યાર, તમે જાઓ. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયો માં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. કોણ છે લા, કોણ આવ્યું? હું છું, ખોલો. આઈ કુંડા ના મોડા વાળી આઈ. કેમ છો કાકી, કેમ મોડા આવો છો યાર? અરે કેવું થયું મારી સાથે ખબર છે? સાવ વિચિત્ર. હું છે ને આમ બસ માં આવતી હતી ને, તો મેં પેલા ભાઈ ને પૂછ્યું કે પેલું ફાઉન્ટેન વાળું સર્કલ ક્યાં આવશે. તો પેલા ભાઈ કે બેન, હું જ્યાં ઉતરું ને એના એક સ્ટોપ પેલા ઉતરી જજો. એટલે પેલા ઉતરી જાય એ તો કઈ રીતે ખબર પડે? મને એ જ થયું કે પેલા ભાઈ ઉતરે ના ત્યાં સુધી મારે બેસી રહેવાનું ને. અને પછી શું થયું ખબર છે? પછી હું નીચે ઉતરી રિક્ષા કરીને એક સ્ટોપ પાછી આવી. આવા વિચિત્ર એડ્રેસ આપવાના ખરા છે લોકો. પણ એમને કાકી, કદાચ એવું પણ બને ને કે એ ભાઈ ને તમે ગમી ગયા હો, એટલે આમ છેક સુધી તમે એમની સાથે બેસી રહો, એવું કદાચ એ ઈચ્છતા હોય. યા આઈ થિંક સો, એવું જ હશે. બેસને લી, હવે હોશિયારી. આના ખરું આ તે ચોકઠા ચોકઠા વાળું આ કઈ પ્રિન્ટ નો ડ્રેસ પહેર્યો? અરે એકદમ સિમ્પલ પ્રિન્ટ છે. આ ચાદર નું છે. હવે જમવા બેસતી વખત મારે તને પાથરવાની? ના ગમ્યું ને. ઓકે ચલો, એવું જ છે ને, લો કાઢ નાખું. અલે એવા ના હું હોય, શું બોલે? કપરાઈ ગયા સાવ. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયો માં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે અને મને હસવું એટલા માટે આવે છે કે કાકી અત્યારે મેકઅપ કરે છે. શું કરો છો? બસ જો, મને છે ને હમણાં એક ઓફર આવી છે હિરોઈન થવાની. શું વાત કરો છો? તો કેમ એમાં હસ્યો? એ પણ સમજી ગયો એમ. ના હું તો આમ જ હસ્યો. એટલે બહુ સરસ કહેવાય, તમને હિરોઈન ની ઓફર આવી? હા, આફ્રિકાના જંગલ ની ડોક્યુમેન્ટરી બને છે. શાંતિ રાખો ને, મારી ફ્રેન્ડ છે ને દક્ષા, એની છોકરી છે અંકિતા, તો એ હિરોઈન થઈ ગઈ. અને મને હમણાં કહેતી હતી કે ખાખી તમે બ્યુટીફુલ છો, તમે ઇન્ડસ્ટ્રી માં ટ્રાય કરી શકો છો. જપનેલી જપને તું, હવે તું તો ઈચ્છા વિરુદ્ધ પણ મેં માની લીધું તું બ્યુટીફુલ છે બસ. પણ હવે અત્યારે જમાનો જો, અત્યારે વોટ્સએપ નો જમાનો છે, તું પેજર જેવી છે ને. એટલે પણ અત્યારની ફેશન તે જોઈ છે? આ મેગેઝીન પડી છે ને આ ટેબલ પર, ખોલ એના પાના અને જો મોડેલો બધી. પહેલાની હિરોઈનો કેટલા કપડા પહેરતી હતી, કેટલા એક પછી એક કપડાના લેયર જ હોય કોબીચ જેવી. અને આમ શૂટિંગ પર આવે ને એટલે એમના કપડા મોટા મોટા બ્રીફકેસમાં આવે. અને અત્યારનું જો, ટિફિન માં કપડા આવે છે. અરે એવું બધું નથી પહેરવાનું. પણ મારે આ તો એનો ભાઈ છે ને રાઇટર છે જીતુ, એક સરસ લક્ષે ને મારા માટે. અલા જીતુ રાઇટર છે જ નહીં, આ એ પહેલા બાથરૂમ માં લખતો તો બધું, દિવાલો પર પણ લખે છે હજુ પણ. હવે દરિયા કિનારે રેતી માં નામ લખે ને રાઇટર ના કહેવાયલી. તું જોજે એના રવાડે ના ચડતી. સારું, બહુ ઇનસિક્યોર છો તમે મને લઈને યાર. પેલું આમ કેવાય ને એકદમ પેલા એ ટાઈપ ના છો, પેલા પાર્વતી શિવ. પાર્વતી શિવ નહીં, પોસેસિવ. તું રહેવા દે ને પણ ઇંગ્લિશ. સારું સોરી.
નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. અને કાકી, તમે જેમ અત્યારે પેલું ઓફર આવી, તમને જેમ તમે કહેતા હતા તમારી ફ્રેન્ડની છોકરી અંકિતાએ તમને કીધું કે તમે હિરોઈન થઈ શકો છો, એટલે હવે તમે ખરેખર એટલે હવે એ દિશામાં વિચારો છો કાકી? એવું નહીં હવે, પણ એટલે હવે જો આપણે ટ્રાય કરવામાં શું જાય છે. હું ટ્રાય લી, તારે નૈતિક જવાબદારી રાખવી જોઈએ. તું ભૂલથી સિલેક્ટ થઈ જાય તો ઓડિયન્સ પર જુલ્મ કહેવાય. ચૂપ રહ. તું સમજલી, આ ફિલ્ડ એટલી સહેલી નથી જેટલી બહારથી લાગે છે. આ તારી અંકિતાને પણ બહુ અઘરું પડશે. અંકિતાનું તો થઈ જ જશે, કેમ કે એ તો બહુ ઊંચા ઘરાનાની છોકરી છે. ઊંચા ઘરની એટલે શું? એની ત્યાં જમીન અગાસીથી શરૂ થાય છે. એવું નથી હોતું લી, આમાં તો ટેલેન્ટ જોઈએ, પછી તમે ગમે તેવો. એ તો મને પણ ખબર છે, પણ છે ને મારે એટલું જ સાબિત કરવું છે કે અમે સ્ત્રીઓ પુરુષો સાથે ખભાથી ખભો મિલાઈને ચાલી શકીએ છે. તું પુરુષો સાથે ખભાથી ખભો મિલાઈને ચાલે છે, પણ સેજ ખભો અડી જાય એટલે બસમાં તો બબાલ કરી નાખે છે. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. અને શું જુઓ છો કાકા મોબાઈલમાં? લાજો ને, આપલા બાબા પર કેટલા SMS આવે. કોઈને પૂછે ને કે ભાઈ તમારે કેટલા બાબા, તો લોકો અકડાઈ જાય છે કે બાળકો કેટલા છે એવું પૂછવાનું, હા કે બાબા કેટલા એવું નહીં પૂછવાનું કે અમે ઘેર આશ્રમ નહીં ખોલ્યો, એવું બધું કરે જ બધા. એ તો કાકા હમણાં થોડો ટાઈમ તો આ ચાલવાનું જ. પણ આ જોરદાર છે, આજો કે લગ્નમાં અને 1159 માં શું સમાનતા? એટલે 1159 એટલે ટાઈમ, પેલો ઘડિયાળનું. કે લગ્નમાં અને 1159 માં શું સમાનતા, એટલે શું સરખું એમ? શું બંનેમાં પછી 12 વાગી જાય? અને આ વસ્તુ બંનેને થાય, ઓકે? હાલી આવે. તું 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 મને પહેલા એ પૂછવું છે મારે તને કે આ જો તું દરેક SMS મને 2 વાર કેમ મોકલે? ઓલવેઝ સેમ મેસેજ તું મને 2 વાર મોકલે છે. એ તો એટલા માટે કેમ કે તમે કદાચ એક મેસેજ કોઈને ફોરવર્ડ કરી દો તો પછી બીજો મેસેજ તમારી પાસે તો રહે ને. બોલો હવે, આની તો બુદ્ધિ જયારે વહેતા હતા ભગવાન, ત્યારે તું શું એટલે ભેંસની પૂંછડી પકડી નદી ક્રોસ કરતી હતી? નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. કાકા, આપણા લિસનર્સ એવું પૂછે છે હા યુટ્યુબ પર કે તમારો સાળો મહેશ કાલાઘટ્ટા, હા એ ક્યાં છે? નવો બિઝનેસ કરે છે, સ્મશાનમાં PCO ખોલ્યું છે. સ્મશાનમાં PCO ખોલાય? એ બધું કરી શકે. મેં એને કેટલો સમજાયો, મેં કહું સિંગોડા તું સ્મશાનમાં PCO ખોલે છે, તહીં ફોન કરવા કોણ આવવાનું? તો કે નાના જીજુ કે અગ્નિ સંસ્કાર ચાલતા હોય ત્યારે કઈ બધા રિલેટિવ્સ ને ઇન્ફોર્મ કરવું હોય તો આપણે ત્યાંથી ફોન કરે એમ. પાછો કે આપણી કોમ્પિટિશનમાં કે જીજુ અહીંયા કોઈ જ નહીં, લપન તો તહીં કોણ આવે ફોન કરવાલા? ખરો છે પણ તમારો સાળો ના, પાછો 2 તાળા મારે છે રાત્રે. મને કે જીજુ આજકાલ છે ચોરીનો ખતરો બહુ છે. અલા સ્મશાનમાં તારો કાકો ચોરી કરવા આવવાનો તહીં? પણ નથી જ સમજતો, તને કહું પહેલા પણ એના આવા ધંધા કરેલા ના ચાલ્યા. કયો કયો? લા પિક્ચરના મલ્ટીપ્લેક્સમાં ઇન્ટરવલ વખતે ફિનાઇલની બોટલ વેચે, એટલે પપ સમોસા વેચાયેલ, ફિનાઇલની બોટલ લઈને કોણ પિક્ચર જોવા બેહેલા? પછી કે ધંધો ના ચાલે? પણ ના જ ચાલે ને. પણ એને તો કઈક વચ્ચે રેસ્ટોરન્ટ પણ ખોલેલી ને. હા, આપણે કોક જગ્યાએ ઉભી રાખીને ગાડીના કાચ ના ખોલીએ ને ત્યાં એને રેસ્ટોરન્ટ ખોલેલી. સ્ટે ટ્યુન્ડ વિથ કિશોર કાકા ઓન્લી ઓન રેડિયો સિટી 91.1. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. ફોન આવ્યો કાકા. હેલો 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 ભાઈ, હેલો હેલો. ઉભા રહો, રહો ઉત્સાહી, ઉપાડવા તો દો પણ. હેલો હેલો, કિશોર કાકાજી, આ પિંકેશ નો આવ્યો. જો 718 વાર મેં તમને કીધું કે પિંકેશ નહીં, આ પિનાકીન બોલું છું. આ પિંકેશ તો કેવું લાગે? હું જાપાન. બસ કઈ નહીં યાર, બહુ વખત થયો, મેં કોઈ વાત થઈ તો ફોન કરું એમ. હું કરે છે? બસ જો સૂતો છું, આરામ એકદમ. એકચ્યુઅલી હું થયું, હમણાં મને છે ને પેલો પગાર મળેલો, તો મેં અમે બધા ભાઈબંધો ભેગા થયા ને,
તો આ પાર્ટી વાટી કરી નાખી, બધો પગાર ઉડાઈ દીધો. તમારી વાઈફ ખરી ને પિંકી? હા, આલે ને ફોન આલે. એનું શું કામ છે? મારી વાત તો પૂરી થવા દો. હા બોલ બોલ. આ તો બે ઘડી પેલું થોડુંક જુવાન થવાય એમ બસ. હા બોલ બોલ, શું છે? એટલે છે ને, મેં બધો પગાર બધો ઉડાઈ દીધો ને, તો પિંકી બરાબર અકળાઈ મને કે હવે તમે જોજો, હું 3 દિવસ તમને નહીં દેખાઉં એટલે તમને મારી કદર થશે. પછી? તો કઈ નહીં, બુધવારે આખો દિવસ એ ના દેખાઈ, પછી ગુરુવારે આખો દિવસ ના દેખાઈ, પછી શુક્રવારે પણ આખો દિવસ ના દેખાઈ. આજે સવારે જ્યારે મારી આંખનો સોજો ઓછો થયો ત્યારે દેખાઈ. એટલે તને મારેલો એમ? આંખ સુજી એટલે ના દેખાઈ, એવું હતું? હા યાર, એટલે છે ને, મેં એનો મતલબ ના સમજ્યો. એને એવું કીધેલું મેં નહીં દેખાવું એમ, એટલે હું સમજ્યો કે કસે જતી રહેશે, પણ આ તો ઘરમાં જ હતી, મને માર્યો, આંખનો સોજો હતો એટલે નથી દેખાતી એમ. ટૂંકમાં સ્ત્રીઓની સામાન્ય વાત પણ બહુ ડીપ મીનિંગ વાળી હોય એમ. માર ખાઈને સમજ્યો તું? યસ. ચલો છોડો ને યાર, મૂકું મેં, હવે મારે છે ને બરફ લગાડવાનો ટાઈમ થયો. હા મૂકી દે, મૂકી દે. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. ચાલ હવે નીકળીએ. અમે ક્યાં જવાનું છે? અને આપડા પેલા ગુણવંત ભાઈ નહીં, એમનો બાબુ આવે છે, 12 વર્ષ પછી આવે છે. ક્યાંથી? જેલમાંથી. જેલમાં હતો? હા, એટલે એમાં હું થયેલું કે એક ભાઈબંધ નું એને ખૂન કરી નાખેલું, તો એને 14 વર્ષની જેલ થઈ, તો આજે છૂટ્યો. તમે તો એવું કીધું 12 વર્ષ પછી આવે છે. એમાં હું છે, એ છોકરાનું બિહેવિયર પેલા જેલમાં એટલું બધું સારું હતું કે સરકારે 2 વર્ષ એના ઓછા કરી દીધા સજાના. જેલમાં બધાને પાણી પીવડાવે, ખુરશી ટેબલ ખાટલા બનાવતો હતો, અને કચરા પોતું કરી નાખે, કોઈની હાથે બબાલ નહીં, શાંતિથી ચોપડી વાંચે, એટલે ટૂંકમાં બહુ સારા એને સેવા બહુ કરી. વાવ, આવો સંસ્કારી છોકરો ભગવાન બધાને આપે. આવું બોલાય? અલા, ખૂન કરેલો જલ્દી ભૂલી જવાનું? હલો નહીં, સોરી. આ દેશમાં આ તકલીફ છે, આપણે ભૂલી બહુ જલ્દી જઈએ. ચાલ છોડ, જય શ્રી કૃષ્ણ. યસ, સ્ટે ટ્યુન વિથ રેડિયો સિટી 91.1. ઓન્લી ઓન રેડિયો.